આચાર્યનું ધોરણ છ માં વિષય વિજ્ઞાન ચેપ્ટર નવ સજીવો અને તેમની આસપાસ. સજીવો અને તેમની આસપાસ વિશે આપણે થોડું ઘણું આગળના વિડીયોમાં શીખી ગયા છે. તો આજે આપણે શીખીશું ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ વિશે, તેમના અનુકૂળનો વિશે. એ ઘાસના મેદાનમાં રહે છે, એમનું નિવાસસ્થાન ઘાસના મેદાનમાં છે, તો એ કયા કયા અનુકૂળનો ધરાવે છે તેના વિશે આપણે જોવાનું છે. તો આપણે જોઈએ સિંહ વિશે. સિંહ એક શિકારી પ્રાણી છે, તે ઘાસના મેદાનમાં રહે છે, તો એ કયા કયા અનુકૂળનો ધરાવે છે તો જોઈએ. સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂળનો, જો સિંહ ક્યાં રહે છે, સિંહ જંગલમાં હોય તો તમને ખબર હશે કે સિંહ જંગલમાં જોવા મળે છે. તો એ જંગલમાં અને કે ઘાસના મેદાનમાં રહે છે. પછી એનો રંગ કેવો હોય છે, સિંહનો રંગ કેવો હોય છે, સિંહનો રંગ આછો ભૂખરો રંગ ધરાવે છે. સિંહ આછો ભૂખરો રંગ ધરાવે છે એટલે એ જંગલમાં આસાનીથી ઘાસના મેદાનમાં છુપાઈ શકે છે. એને સિંહ એ સિંહ ખોરાક તરીકે લે છે, શિકાર કરે છે, બીજા અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એ આછો ભૂખરો રંગ હોય છે તો એ આછા ભૂખરા રંગને લીધે એ ઘાસના મેદાનમાં આસાનીથી છુપાઈ શકે છે અને બીજા પ્રાણીઓની નજરમાં આવી શકતું નથી. તો એ ભક્ષ્ય, ભક્ષ્ય એટલે કે જે બીજું પ્રાણી હોય અન્ય તે તેની નજરથી બચી શકે અને અચાનક હુમલો કરે છે. સિંહ અચાનક હુમલો કરી પોતાનો શિકાર મેળવે છે અને પોતાનું ભોજન તરીકે એનો ઉપયોગ કરે છે. એના ચહેરા પર એની આંખ હોય છે, ચહેરાની આગળની તરફ રહેલી આંખ શિકારનો ચોક્કસ ખ્યાલ આપે છે. સિંહના ચહેરા પર આગળની તરફ જે આંખ હોય છે એને એની આંખથી એને ચોક્કસ ખ્યાલ આવે છે કે જેનો શિકાર હોય છે તે અહીંથી એને મળી જશે. એની આંખ દ્વારા એને ખ્યાલ આવી જાય છે. પછી એની દોડવાની ઝડપ, સિંહને તમે ટીવીમાં જોયો હશે એ કેટલી ફાસ્ટ ઝડપથી દોડે છે અને પોતાના શિકારને પકડે છે. એની દોડવાની ઝડપ ખૂબ જ ઝડપી હોય છે. એ દોડવાની ઝડપને લીધે એ અન્ય પ્રાણીઓનો આસાનીથી શિકાર કરી શકે છે અને પોતાનો ખોરાક મેળવી શકે છે. તો એ આ રીતે આટલા અનુકૂળનો ધરાવે છે એટલે એ ઘાસના મેદાનોમાં અને જંગલોમાં રહી શકે છે. તો આ હતા સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂળનો. તો હવે જોઈશું ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂળનો. હરણ, હરણ પણ એ જંગલમાં ઘાસના મેદાનમાં રહેતું એક પ્રાણી છે. હરણનો સિંહ શિકાર તરીકે ઉપયોગ કરે છે. હરણમાં શું હોય છે, એ વનસ્પતિના મજબૂત પ્રકાંડ ખાય છે. હરણ વનસ્પતિ ખાય છે તો એ મજબૂત પ્રકાંડને ખાવા માટે હરણને મજબૂત દાંત હોય છે. આપણે પણ ખોરાક ખાવા માટે આપણા પણ દાંત હોય છે ને. આપણે કોઈ પણ કઠણ ખોરાક, ઓછો ખોરાક આસાનીથી ચાલીને ખાઈ શકીએ છીએ. તેવી જ રીતે આ હરણને પોતાનો ખોરાક ચાવવા માટે મજબૂત જે પ્રકાંડ હોય છે વનસ્પતિના, એના માટે ચાવવા માટે એને દાંતની રચના આવેલી હોય છે. પછી એ શિકારી પ્રાણીના હલનચલનને સાંભળી શકે. આપણે જે બોલીએ છીએ, હું જે બોલું છું તે તમે સાંભળી શકો છો ને, તો એના માટે શેનાથી તમે સાંભળી શકો છો, કાન દ્વારા સાંભળી શકો છો. તો હરણને પણ પોતાના શિકારથી બચવા માટે એના હલનચલન કોઈ આવે છે એવું જાણ થાય તો એના માટે એનામાં રચના હોય છે, કાનની રચના હોય છે હરણમાં. તો એ આસાનીથી હલનચલનને સાંભળી શકે છે અને મને કોઈ ખાવા આવી રહ્યું છે એને પહેલાથી ખબર પડી જાય છે. પછી શું છે, માથાની બાજુની આંખો. એની આંખો ક્યાં હોય છે, માથાની બાજુમાં એની આંખો હોય છે અને એ આંખો દ્વારા એ શું કરે છે, દરેક દિશામાં આમ તેમ જોતું હોય છે કે કઈ દિશામાંથી સિંહ વાઘ આવશે અને મને ખાઈ જશે એનું ધ્યાન રાખે.